સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતોને નૂતન વર્ષ પ્રસંગે અને શુભ દિવાળી પ્રસંગે અમારી હાર્દિક શુભકામનાઓ, શુભાશીર્વાદ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. આપણી ભારતીય સંસ્કૃતિ એ ઉત્સવપ્રિય સંસ્કૃતિ છે અને એમાંય ખાસ કરીને દિવાળીને નવા વર્ષનું પર્વ એ તો કંઈ અનેરો ઉત્સાહ અને ઉમંગ લઈને આવે છે. દરેક વ્યક્તિના દિલમાં એક અનેરો ઉત્સાહ હોય છે, અનેરો ઉમંગ હોય છે. પણ જે જગતના જીવો હોય એ ઉત્સાહ અને ઉમંગને મોજ શોખ અને આનંદ પ્રમોદ તરફ વાળે છે, અને જે ભગવાનનો ભક્ત હોય એ ઉત્સાહ અને ઉમંગને ભગવાનનું ભજન ભક્તિ કર્મ વાળા તે તરફ વાળે છે. શ્રીજી મહારાજે આપણા માટે કેટલું કેટલું કષ્ટ સહન કર્યું છે, કેટલા કેટલા પરિશ્રમથી, કેટલો દાખલો કરીને આ સંપ્રદાયની સ્થાપના કરી છે અને પોતાના આશ્રિતો કઈ રીતે સુખી થાય એ માટે મહારાજ ક્ષણે ક્ષણ જ્યારે મનુષ્ય દેહ લઈને આ પરથી વિચારતા ત્યારે પણ તત્પર હતા અને અત્યારે પણ તત્પર છે. પોતાના આશ્રિતોની સુખાકારી માટે શ્રીજી મહારાજ હંમેશા તત્પર છે. રામાનંદ સ્વામી પાસે એ જ વસ્તુ મહારાજે માંગી લીધી. તો જ્યારે આવો પર્વ આવે ત્યારે આપણે જો યાદ કરીએ કે વીતેલા વર્ષ દરમિયાન મહારાજે આપણા પર કેટલા ઉપકારો કર્યા, કેટલા સંકટોમાંથી આપણને બચાવ્યા, આપણું કેટલું શ્રેય કર્યું, આપણે કેટલું સુખ આપ્યું, ભૌતિક સુખ આપ્યું, આધ્યાત્મિક સુખ આપ્યું, એ વિચાર કરીને જો આ પર્વને ઉત્સવ આપણે ઉજવીએ અને મહારાજ પ્રત્યે આપણું જે આભારની જે કૃતકૃત્યતા વ્યક્ત કરીએ તો શ્રીજી મહારાજ વિશેષ રાજી થાય છે. માટે હંમેશા એ જ ખટકો રાખો કે શ્રીજી મહારાજ હંમેશા આપણા પર કેટલા રાજી છે, અને રાજી રાખવા માટે આપણે જે ગત વર્ષમાં પ્રયત્નો કર્યા હોય એથી વિશેષ નવા વર્ષમાં પ્રયત્નો કરીએ. અને સૌને ખૂબ ખૂબ આશીર્વાદ અને અભિનંદન. નૂતન વર્ષ અભિનંદન સાથે હું વિરમું છું. નણંદેવના ચરણોમાંથી સૌ હરિભક્તો અને આપ સૌના પરિવારોને દિવાળી અને આવતા નવા વર્ષ માટે ખાસ શુભેચ્છાઓ. ભગવાનના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે આપ સૌના પરિવારમાં દિન પ્રતિદિન ભજનનું ભક્તિનું બળ વધતું રહે. અને ખાસ કરીને સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે અમારો આશ્રિત હોય અંતર્ન વસ્ત્રને આવરું એ કોઈ દિવસ દુઃખી નથી થતું. એ જવાબદારી મહારાજે આપણા માટે લીધી છે. આપણે એમના થઈને રહીએ એ જ મોટા મોટી વસ્તુ છે. એ જ અપેક્ષા રાખીએ કે આપણે ભગવાનના થઈને રહીએ અને એમાંથી જે સુખની પ્રાપ્તિ થાય એ જ આપણા માટે મૂલ્યવાન છે અને એ જ આપણા માટે મૂડી છે. તો ધનતેરસ નિમિત્તે, દિવાળી નિમિત્તે અને વ્યસ્ત વર્ષ નિમિત્તે આવતા આપના વર્ષ દરમિયાન અને ઘણા બધા વર્ષો દરમિયાન ભગવાન આપનું મંગળ કરે, શુભ કરે અને દરેક નાની મોટી ઈચ્છાઓ સ્વામિનારાયણ ભગવાન આપની પરિપૂર્ણ કરે, હંમેશા આપની સાથે રહે અને આપના પરિવારમાં હંમેશા સુખ અને સંપત્તિ વધતી રહે, એ જ આજના દિવસે નણંદેવના ચરણોમાં પ્રાર્થના છે. દિવાળીના અને નૂતન વર્ષના શુભ અવસરે સર્વે હરિભક્તો, દેશ દેશના અને ગામોગામના હરિભક્તો સર્વેને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ અને નણંદેવને એ જ પ્રાર્થના કે આવતું વર્ષ આપ સર્વે માટે મંગળકારી રહે અને સર્વે કાર્યોમાં આપ સર્વેને સફળતા મળે અને આપ સૌનું સત્સંગ કરવાનું બળ ખૂબ જ વધે અને દિન પર દિન આપ સૌ ઉન્નતિને પ્રગતિ કરો એવી નણંદેવના ચરણોમાં પ્રાર્થના. ગયેલું વર્ષ એમાં આપણે શું શુભ કાર્યો કર્યા, આપણા હાથે સારા કાર્યો કેટલા થયા, ભગવાનને કેટલું ભજ્યા, સત્સંગ કેટલો કર્યો એનો સરવારો કરવાનો અને આગામી જે વર્ષે આવશે એમાં આપણે એક વસ્તુ નક્કી કરવાની કે મેં જીવનના જે પ્રસંગો છે, જીવનના જે લક્ષ્યો છે એને ધ્યાનમાં રાખી મારાથી કેટલા સારા કાર્યો થશે, સત્સંગ થશે, લોકોનો ઉપકાર થઈ શકું અને ભગવાન રાજી થાય એવા આપણાથી સારા વિચારો આવે અને સારા કાર્યો કરી શકીએ. અને મુખ્યત્વે આ સંપ્રદાયની અંદર એક વસ્તુ એ જોવાની છે કે ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયમાં પહેલામાં આવેલું મંદિર નણંદેવનું બાંધ્યું, નણંદેવ પધરાવ્યા,
હવે આવા મંદિરનું જીર્ણોદ્ધાર થયું અને એ જીર્ણોદ્ધાર પૂર્ણ થતાં આગામી 2014ના 24 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી નરનાદેવ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવાનો છે, જેની અંદર સંતો હરિભક્તો આચાર્ય મહારાજની આગેવાની હેઠળ આ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય એના સતત કાર્યો ચાલુ રહેશે, એ અંગેના અનેક પ્રોગ્રામો જાહેર થશે. તો ચાલો આપણે મળી અને 2014નો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવીએ. ભગવાન સ્વામિનારાયણ નરનાદેવ અને આચાર્ય મહારાજ અને ધર્મકુળ આપણી પર ખૂબ રાજી દે એ જ અભ્યર્થના.